ઉત્તરાયણના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પતંગ અને દોરીના ગ્રાહક નહિવત પ્રમાણમાં હોવાથી વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ઉત્તરાયણ પર્વ લઈને છેલ્લી ઘડીની તૈયારીઓ બજારોમાં ચાલી રહી છે અને જ્યારે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે બજારોમાં લોકોની ભીડ જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે કોરોનાના કારણે ભીડ ઓછી જોવા મળી રહી છે। કારણ કે લોકોને ભય સતાવી રહ્યો છે કે ભીડ વચ્ચે જશે તો કોરોનાથી સંક્રમિત થઈ જઈશું। અરવલ્લી જિલ્લાના વેપારીઓનું કહેવું છે કે કોરોનાના કારણે હાલ ગ્રાહકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। મારું નામ પટેલ આનંદ રતિલાલભાઈ છે, હું મોડાસાનો લોકલ વતની છું। આ સાલ જોવા મળે છે કે અત્યારે ઉત્તરાયણનો માહોલ એટલો બધો, ગણતરીના દિવસો ચાલી રહ્યા છે પણ ઉત્તરાયણમાં માહોલ એટલો દેખાતો નથી અને પાછલા બે વર્ષ કરતાં આ સાલ પતંગ અને દોરીના ભાવ પણ બમણા છે। જે 300 રૂપિયામાં જે મળતા હતા તે આ સાલ 450 રૂપિયા થઈ ગયા છે અને જે પતંગ 10 રૂપિયા મળતા હતા, 5 રૂપિયા મળતા તે આ વખતે 15-20 રૂપિયા થઈ ગયા છે। તો આ સાલ જોવા જઈએ તો મોંઘવારી પણ ખૂબ છે અને કોરોનાની અસરના લઈને સરકારની ગાઈડલાઈન પણ થોડીક રાહત જેવી મળે તો આ સાલ ઉત્તરાયણ કરવાવાળાઓને પણ થોડીક શાંતિનો રાહત દર મળે। અને ક્યાંક ને ક્યાંક ભાવ વધારાના કારણે પણ ગ્રાહક પતંગ દોરી લેતા પણ ખચકાય છે। ભાવ વધારાની વાત કરીએ તો ગઈ સાલ કરતા આ વર્ષે પતંગમાં 50-60% જેટલો, તેમજ દોરીમાં પણ 70% જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। વેપારીઓએ પૂરતા પ્રમાણમાં દોરી અને પતંગનો માલ તો લાવી દીધો છે, પરંતુ ધંધા પર ગ્રહણ લાગી ગયું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। મારું નામ ભૂઈ રજનીકાંત રાજુભાઈ, માલપુર રોડ ઉપર અમે છેલ્લા 15-16 વર્ષથી પતંગ દોરીનો ધંધો કરી રહ્યા છીએ। દર સાલ કરતાં કોરોનાની મહામારીના કારણે ધંધો એકદમ ડાઉન ચાલે છે અત્યારે, અને દોરી અને પતંગમાં હોલસેલ ભાવમાં પણ બમણો ભાવ થઈ ગયેલો છે, ભાવ વધારો બહુ છે આ વખતે। આ વખત ખંભાતી, ચીલ, આંખેદાર, ચાંદીદાર બધી ટાઈપના કાર્ટૂનમાં નાના છોકરાઓ માટે બધા ટાઈપના પતંગો અમારા સ્ટોલ પર અવેલેબલ છે। ગઈ વખત કરતાં પતંગમાં આ સાલે ડબલ ભાવ કરવામાં આવેલો છે, એટલે ગ્રાહક બી લેતા થોડુંક અચકાય છે। ફિરકીઓમાં તમારું યુસુફ છે, ભગવાન પતંગ ભંડાર છે, બધી ફિરકીઓમાં ભાવ વધારો ડબલ થઈ ગયેલો છે, ગઈ સાલ કરતાં ડબલ છે ભાવ। અરવલ્લી જિલ્લામાં ગ્રાહકો પણ ઉત્તરાયણ પર્વ લઈને ઉજવણી કરવા માટે તૈયાર તો થયા છે, પરંતુ વધતા જતા કોરોનાના કેસના કારણથી ગ્રાહકો ઘરની બહાર જવાનું ટાળતા હોય છે, તેમજ ગત વર્ષ કરતા આ વર્ષે પતંગ અને દોરીમાં ભાવ વધારો ખૂબ વધુ હોવાથી ગ્રાહકો પતંગ દોરીની ખરીદી કરતા અટકાતા હોય છે। ભરત કડિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, મોડાસા। અરવલ્લી જિલ્લાના મોડાસાના ગાજણ પાસે મુસાફર ભરેલી ખાનગી બસ પલટી ખાઈ ગઈ હતી। અરવલ્લી જિલ્લાના ગાજણ પાસે મુસાફર ભરેલી ખાનગી બસ પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતમાં 15 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા। બસના ચાલકને નિંદનું જોખું આવતા બસ પલટી ખાઈ ગઈ હતી। ઈજાગ્રસ્તોને સ્થાનિક સાર્વજનિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા। રાજસ્થાનથી પુના તરફ જતા મુસાફરોને અકસ્માત નડ્યો હતો। ખાનગી બસનો ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો। કડકડતી ઠંડીમાં મુસાફરો ઠૂંઠવાયા હતા। રાત્રિ પેટ્રોલિંગ કરતી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। મુસાફરોને સારવાર અર્થે 3 એમ્બ્યુલન્સ બોલાવી સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ભરત કડિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, મોડાસા। गोरखपुर से आ रहे हैं थे, हमको पूना जाना था, बीच में बस पलटी हो गई। हम लोग नींद में थे, हमको मालूम नहीं था, जब गिरे बस से नीचे तब हम लोग को पता चला बस पलटी हुई है। कितने लोगों को चोट लगी? चोट कम से कम सर 10-15 लोग को लगी है, हॉस्पिटल में गए हैं एम्बुलेंस। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ રામપુરા મધ્યે લાખોના ખર્ચે બનેલા માતા વહાણવટીના મંદિર મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજન માટે આગેવાનો, દાતાઓ, મહેમાનોનું વ્યવસ્થા માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે ધર્મ બેઠક મળી હતી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક તાલુકાના રામપુરા સોનાસણ વચ્ચે રામપુરા સીમડામાં આવેલા પૌરાણિક ખીચડવાળા વહાણવટી 71 માતાના નવનિર્માણ પામેલ મંદિરનો અને વહાણવટી માતાજી સહિત દેશના વી દેવતાઓની મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી ચૈત્રી 8મના પ્રતિષ્ઠા મહોત્સવના આયોજન માટેની બેઠક તારીખ 8/1/2022 રોજ મંદિરના પટાંગણમાં સાંજના સમયે ધર્મધુરંધર અને સલાલ રામદેવ પીર મંદિરના મહંતો અને ગુરુદેવના હલામણા નામથી પ્રચલિત સંત પૂજ્ય હરિચરણદાસ મહારાજના અધ્યક્ષ સ્થાને મળી હતી।
આ બેઠકમાં દાનદાતાઓને મંદિરના નિર્માણદાતા અશ્વમેક પરિવારના ડોક્ટર તેમજ શૈલેષભાઈ પટેલ હિંમતનગરના રહીશ અને સમગ્ર પ્રજાપતિ સમાજના આગેવાન દાતા મુકેશ કુમાર પોપટલાલ પ્રજાપતિ રામપુરા સરપંચ તખતગઢના સરપંચ તેમજ ભાજપ યુવા આગેવાન લલિતભાઈ પટેલ રામપુરા ગામના આગેવાનો તેમજ આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સથી લોકો ધર્મસભા આયોજનમાં જોડાયા હતા. મંદિરો અને વહાણવટી માતાજીના પરિવારના ડાહ્યાભાઈ પ્રજાપતિ મનુભાઈ ઈશ્વરભાઈ શર્મા ભગત કેતનભાઈ તેમજ મનીષભાઈ સહિતના ભક્તો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનો ભવ્ય સ્વાગત કર્યું હતું. આ ધાર્મિક બેઠકમાં પૂજ્ય હરિચરણ દાસ મહારાજ સહિતના મહેમાનો દ્વારા ખીજડાવાડા માતા સિકોતના ઐતિહાસિક ઝાંખી કરાવી ધર્મના સંદેશ આપ્યા હતા. માતાજીના ત્રિદિવસીય ધાર્મિક ઉત્સવના આયોજન માટે આયોજનબદ્ધ સૂચનો ટીમના બનાવી વિવિધ સેવાકીય સમિતિઓની રચના વ્યવસ્થા આરોગ્ય સુખાકારીના પગલાં સંપૂર્ણ સ્વચ્છતા તેમજ માસ્ક સેનિટાઇઝર સેવા અને વિવિધ સેવાઓની ચર્ચા કરવામાં આવી હતી. મહેન્દ્રભાઈ પટેલ અને મનીષભાઈ પ્રજાપતિએ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સુરેશ થોરી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાંથી ચાઇનીઝ દોરી અને તુક્કલ ઝડપાઈ હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાંથી ચાઇનીઝ દોરી અને તુક્કલ ઝડપી પાડવામાં આવ્યા હતા. માર્કેટ યાર્ડ વિસ્તારમાંથી ગેરકાયદેસર જથ્થો ઝડપાયો હતો. 500 જેટલી ચાઇનીઝ તુક્કલ અને દોરી જપ્ત કરાઈ હતી. શંકર કેકર્સ નામની દુકાનમાંથી રેડ પાડીને જથ્થો જપ્ત કર્યો હતો. SOG પોલીસે 68,700 ના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરી હતી. ભરત કડિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, મોડાસા.